દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. 5 સફાઈ કર્મીઓના પીએમ મોદીએ ધોયા પગ. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક. અમદાવાદના આંગણે અદ્ભુત મહાશિવરાત્રી મહોત્સવ, દર્શન, અભિષેક, હવન અને કથા શ્રવણનો ત્રિવેણી સંગમ. સોનિક ટ્યુન સિવાય અમદાવાદની નાલંદા વિદ્યાલયની લીધી મુલાકાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. પીએમ નરેન્દ્ર મોદીએ 5 સફાઈ કર્મીઓના ધોયા પગ. સંગમ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર સંગમ પર મંત્રોચ્ચારની વચ્ચે પૂજા અર્ચના પણ કરી. ત્યારબાદ પીએમ મોદીએ સફાઈ કર્મચારીઓ તથા સ્વચ્છાગ્રહીઓને સન્માનિત કર્યા. એટલું જ નહીં, પીએમ મોદીએ સફાઈ કર્મીઓના પગ પણ ધોયા. જણાવી દઈએ કે આ એ લોકો છે જેમના વખાણ પીએમ મોદીએ વારંવાર કર્યા છે. તેમનું કહેવું છે કે આ સફાઈ કર્મીઓના કારણે કુંભ મેળાનું આયોજન આટલું સફળ રહ્યું છે. તેઓએ છત્તીસગઢની જ્યોતિ, બાંદાના ચોબી, નરેશકુમાર, ક્યારેલાલ અને સંભલના હોરીલાલના પગ ધોયા. રક્ષામંત્રી નિર્મલા સીતારમણની સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક. પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ આજે મહત્વની બેઠક યોજાવાની છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઈને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય સેના, નેવી અને એરફોર્સના પ્રમુખ તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પાકિસ્તાન સરહદ પરની પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત સરકાર કેટલાક મહત્વના સુરક્ષા પડકારોને લઈને અધિકારીઓના પ્રતિભાવો માંગશે. અમદાવાદના આંગણે મહાશિવરાત્રીનો અદ્ભુત મહોત્સવ, દર્શન, અભિષેક, હવન અને કથા શ્રવણનો ત્રિવેણી સંગમ. રુદ્રાક્ષ મહાશિવલિંગજીના સાનિધ્યમાં 21 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ વૈદિક ભૂદેવોના સત્વારે અપાતી આહુતિઓ તમારા વિસ્તારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિશ્વનું કલ્યાણ કરનારી હોય છે. રુદ્રાક્ષ મહાશિવલિંગજીના સાનિધ્યમાં અભિષેક કરવાનું પુણ્ય કાર્ય સમૂહ રુદ્રાભિષેક અને 108 દિવાની વિરાટ રુદ્રાક્ષ મહાશિવલિંગજીની અવિસ્મરણીય આરતી, આમ વિવિધ કાર્યક્રમોનું દિવ્ય આયોજન, ભગવતી મા જગદંબા અને ભગવાન ભોળાનાથની કૃપાથી ઐતિહાસિક નગર અમદાવાદના આંગણે પ્રથમવાર આયોજિત થઈ રહ્યું છે. આ દિવ્ય ઉત્સવોનો લાભ ભાવિ ભક્તો લઈ શકે છે. ઓમ નમઃ શિવાય. હું શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ, ધરમપુર. 4 વાર મહાદેવના નિર્માણ માટે લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત મહાદેવની કૃપાથી થયું છે. આ ફ્રેમમાં પૃષ્ઠભાગમાં જોઈ રહ્યા છો એ 35 ફૂટ ઊંચા 27 લાખ રુદ્રાક્ષના મહાશિવલિંગનું આપ દર્શન કરી રહ્યા છો, જેનું કાલે સવારે 10:30 વાગે મહાન સંતો, નગરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓના હાથે અનાવરણ થવાનું છે. આ મહાશિવરાત્રિ મહોત્સવમાં 9 દિવસ કાર્યક્રમ ચાલશે. એ 9 દિવસીય કાર્યક્રમમાં 9 દિવસ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે આ રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. દર્શન અભિષેક માટે વિશિષ્ટ સીડીની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સીડી ઉપર ચડી અને દર્શન અભિષેક કરી શકશે. શિવલિંગના સાનિધ્યમાં સમૂહ રુદ્રાભિષેક સવારે 8 થી 9, 9 વાગ્યાથી ભગવાન શિવનો અતિપ્રિય એવો 21 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના સહારે સંપન્ન થશે અને ત્યારબાદ શંકરના સાનિધ્યમાં બેસી અને શિવ કથા શ્રવણ કરવી એ જીવનનો એક મોટો લ્હાવો છે. મહાદેવના સાનિધ્યમાં 21 પોથી શિવ મહાપુરાણ કથા એટલે કે શિવકથાનું શ્રવણ સાંજે 3 થી 6 અને અદ્ભુત દાર્શનિક એવી મહાશિવલિંગની 108 દીવાની આરતી સાંજે 6:30 વાગે. આમ આખા દિવસના આ ભરચક કાર્યક્રમમાં દર્શનમાં રસ હોય દર્શન માટે, અભિષેકમાં રસ હોય અભિષેક માટે, હવનમાં ફેરી કરવામાં રસ હોય ફેરી કરવા માટે અને વિશિષ્ટ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખીઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સહયોગથી અત્રે અદ્ભુત નિર્માણ થયું છે. વડીલો, બાળકો સૌને ગમે એવું આ અદ્ભુત શમિયાણું જાણે કૈલાસ માનસરોવર ધામ બની ગયું હોય એવું મને લાગે છે. સૌ અમદાવાદની ધર્મપ્રેમી જનતા, આજુબાજુની જનતાને હું બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે 27 લાખ મહાદેવના અભિષેક માટે, શિવકથા શ્રવણ માટે, મહારુદ્ર યજ્ઞનો આ લાભ લેવા માટે, યજ્ઞની ફેરી કરવા માટે, દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખી માટે અને સમૂહ મહારુદ્ર અભિષેકમાં લાભ લેવા માટે આપ સૌ પધારો અને એકવાર અહીંયા દર્શન કરશો એટલે તમે એમ થશે કે અમે જીવનમાં કંઈક દર્શન કર્યા છે એવી અનુભૂતિ થશે. આપ સૌને જાજાથી ઓમ નમઃ શિવાય.
સોનિક ટુન શિવાએ અમદાવાદની નાલંદા વિદ્યાલયની મુલાકાત લીધી. પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે નિકલોડિયન બાળકો માટે મનોરંજન વધારવા માટે તૈયાર છે અને બાળકોના પસંદીદા ટુન શિવા અને રુદ્ર સાથે તેમને પરીક્ષાના તણાવમાંથી બહાર કાઢવા માટે પણ તૈયાર છે. આ પહેલના ભાગરૂપે સોનિક ટુન શિવાએ બાળકોના પરીક્ષાના તણાવને દૂર કરવા 23 ફેબ્રુઆરી શનિવારના રોજ અમદાવાદની નાલંદા વિદ્યાલયની મુલાકાત લીધી હતી, જેમાં બાળકો તેમના ફેવરિટ ટુન શિવા સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા અને શિવા સાથે મોજ મસ્તી પણ કરી હતી. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિ શાહ ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.